વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં આગળના પીરિયડમાં એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6 સુધી ભણી ગયા. હવે એક્ટિવિટી 7 એમાં લખ્યું છે, તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ, દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો, દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. હવે આપણે ક્લાસના છોકરાઓ હોય એમને એક રમત જ છે, ગેમ છે, કે ચિઠ્ઠી આપે અને તમે તે સ્થળે સંતાઈ જાઓ, અને સંતાયા પછી તમને ટીચર પૂછે વર્ગમાં જઈને તમે કહો કે તમે ક્યાં સંતાયા હતા, તો તમારે એનો જવાબ આપવાનો છે. હવે પહેલું છે, ટીચર સે, બે ટપકાનું મતલબ સે, મતલબ ટીચર કહે છે. વેર વેર યુ મેનકા, તો ટીચર કહે છે મેનકા તું ક્યાં હતી, તો મેનકા, મેનકા સે આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ, તો કે હું લાસ્ટ બેન્ચે, લાસ્ટ બેન્ચની નીચે હતી. એ જ રીતે કોઈ પણ રીતે તમે જવાબ આપી શકો. હવે ટીચરનો પ્રશ્ન એક જ હોય, નામ બદલી નાખે. હવે ટીચર સે વેર વેર યુ પાર્થ, ક્લાસના કોઈ પણ વિદ્યાર્થીનું નામ દે ટીચર, કે પાર્થ ક્યાં હતો, તો હવે પાર્થ ક્યાં હતો, તો એ કહેશે પાર્થ સે આઈ વોઝ, એને ક્યાં મોકલીશું, આઈ વોઝ ઇન ધ નીમ ટ્રી, તો કે હું ઝાડ પાછળ સંતાયેલો હતો. એ જ રીતે ટીચર વેર વેર યુ, કોઈ પણ નામ લખી શકો, કે મોનાલી, તો મોનાલી અહીંયા નામ લખ્યું હોય એના અહીંયા નામ આવે, મોનાલી આઈ વોઝ અંડર ધ ટેબલ, તમારી રીતે તમે કોઈ પણ નામ લખી શકો. એ જ પ્રમાણે ટીચર પૂછે વેર વેર યુ મીના, તો મીના સેડ આઈ વોઝ, કોઈ પણ તમે લખી શકો, આઈ વોઝ નિયર ધ વોટર ટેન્ક, કે હું વોટર ટેન્કની પાસે હતી, પાણીની ટાંકી પાસે હતી. એ જ રીતે ટીચર સેડ વેર વેર યુ, કોઈ પણ નામ બોલી શકો, અંજલી, તો અંજલી સેડ આઈ વોઝ, પછી ક્યાં હતી અંજલી, ઇન ધ લાઇબ્રેરી, તો કે એ હું લાઇબ્રેરીમાં હતી. પછી એ જ રીતે ટીચર સેડ વેર વેર યુ મુકેશ, તો મુકેશ સેડ, તો કે મુકેશ તું ક્યાં હતો, તો મુકેશ સેડ, એટલે મુકેશ કહે છે આઈ વોઝ, ક્યાં છે આઈ વોઝ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ તમારે જાતે નામ લખવાના રહેશે, કે અંડર ધ લાસ્ટ બેચ, કે નિયર ધ બ્લેકબોર્ડ, પછી નિયર ધ ચેર, કંઈ પણ તમારી રીતે બનાવી શકો. એ જ રીતે ટીચર વેર વેર યુ, નામ કોઈ પણ લખી શકો, નિસર્ગ, તો નિસર્ગ તું ક્યાં હતો, તો નિસર્ગ છે આઈ વોઝ ઇન ધ કોમ્પ્યુટર રૂમ, તો હું કોમ્પ્યુટર રૂમમાં હતો. એ જ રીતે ટીચર સેડ વેર વેર યુ કોમલ, તો કોમલ સેડ, કોમલ તું ક્યાં હતી, તો કોમલ સેડ આઈ વોઝ ઇન પ્રિન્સિપલ રૂમ, કે પ્રિન્સિપલ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, તો એ પણ લખી શકીએ કે હું પ્રિન્સિપાલની ઓફિસમાં હતી. ટીચર સે વેર વેર યુ મોનિકા, તો મોનિકા સેડ આઈ વોઝ ઇન ધ સ્ટાફ રૂમ, તો હું સ્ટાફ રૂમમાં હતી. એ પ્રમાણે તમારે તમારી જાતે કોઈ પણ અહીંયાથી નીચે પણ આપેલા છે એનો ઉપયોગ કરીને પણ નામ લઈ શકાય, અને કોઈ પણ રીતે તમારે આના પ્રશ્નો બનાવવાના છે. એમ કે હવે એ રીતે કોઈ પણ તમને ફાવે એટલા પ્રશ્નો તમે તમારી જાતે બનાવી શકો, અને અહીંયા ઈચ્છા થાય એટલા, ઈચ્છા મતલબ મિનિમમ 15-1 વાક્ય અહીંયા બનાવવાના રહેશે તમારી જાતે. કોઈ પણ નામ લઈ શકો તમે, કોઈ તમારા ફ્રેન્ડના નામ લઈ શકો, બધા જ ફ્રેન્ડના નામ,
જેટલા આપ્યા હોય બધા જ ફ્રેન્ડના નામ લઈને અને તમે લખી શકો અને આ રીતે તમે બનાવી શકો. આવજો.